સામાન્ય રીતે કોઈ ભિખારીનું નામ પડતા દરેકના મનમાં એક જ ચિત્ર બને છે, સાવ લઘર વઘર ફાટેલા તૂટેલા કપડા વાળો વ્યક્તિ. પરંતુ મહેસાણાનો એક શ્રીમંત પરિવાર દર વર્ષે શીતળા સાતમ પર્વ પર એક સપ્તાહ સુધી ભીખ માંગવા નીકળે પડે છે. 23 વર્ષથી ભીખ માંગતો પરિવાર ભીખમાં મળેલી ચીજવસ્તુઓ પોતાની પાસે રાખતો નથી અને ગરીબોને દાનમાં આપી દે છે. હકીકતમાં આ પરિવાર મહેસાણામાં રહેતું શ્રીમંત પરિવાર છે. રોડ ઇક્વિપમેન્ટનું કારખાનું ધરાવતા આ પરિવારને રૂપિયાની કોઈ કમી નથી, તેમને ભીખ માંગવાની જરૂર પણ નથી. પરંતુ 23 વર્ષ અગાઉ શીતળા સાતમે તેમની માનતા પૂર્ણ થતા એક દિવસ ભીખ માંગવાનો તેઓએ નિશ્ચય કર્યો, જેને પોતાની ઈચ્છાથી જ 7 દિવસ સુધી વધારીને દર વર્ષે શીતળા સાતમના એક સપ્તાહ અગાઉથી ખુલ્લા પગે મૌન વ્રત રાખીને આ પરિવાર શીતળા માતાજીનો રથ લઈને ભીખ માંગવા નીકળી પડે છે. અને 7 દિવસ સુધી ભીખ માંગ્યા બાદ મહેસાણા નજીક મીઠા ગામે આવેલા શીતળા માતાજીના મંદિરે પહોંચીને આ વસ્તુઓ મંદિરમાં ગરીબોને દાન કરે છે. એક માતાજીની શ્રદ્ધા શીતળામાં ઉપર કે માં અમારું સારું કર્યું એવું હોવનું સારું કરે. 23 વર્ષથી ભીખ માગવાની રથ નીકળે છે એટલે મોનતા મોની કે માં તારું રથ કાઢીને ભીખ માગીશું. માતાજીની 7 દિવસ ભીખ માગવાની પૂરો અમારો ઘરના ટોટલ સભ્યો 7 દિવસ ભીખ માગે છે. જે અનાજ કઠોર સાડી જે તે આવે ગરીબોને દાન આપી દેવા.